પરીક્ષામાં પૂછી શકાય કુદરતી પાઠ સાહિત્ય પ્રકાર જણાવો તો સાહિત્ય પ્રકાર છે એકાંકી અને લેખકનું નામ જણાવો તો લેખકનું નામ છે લાભશંકર ઠાકર કે જેનું ઉપનામ છે પુનર્વસુ લાભશંકર જાદવજી ઠાકર અને પુનર્વસુ જે છે એમનું ઉપનામ છે નો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના શેડલા ગામે થયો હતો તેમનો વ્યવસાય આયુર્વેદના વૈદ્ય તરીકેનો હતો પોતાનો જે વ્યવસાય છે એક વેદ તરીકેનો હતો વહી જતી પાછળ રમ્ય ઘોષા માણસની વાત કાગળમાં કોરા મારા નામને દરવાજે લઘરો ટેવ રમત એ વગેરે એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે કે અહીંયા જે આ નામો આપેલા છે એ બધા એમના લખેલા કાવ્ય સંગ્રહો છે એક ઉંદર અને જદુનાથ પીળું ગુલાબ અને હું એ તેમના મહત્વના નાટકો છે મરી જવાની મજા બાથટબમાં માછલી એ તેમના મહત્વના એકાંકી સંગ્રહો છે મારી બા અને બાપા વિશે મહત્વના નોંધપાત્ર ચરિત્ર છે જેમણે લખેલા છે અકસ્માત કોણ ચમક ચાલીસા લીલા સાગર કુહુકુહુ બોલે કોયલિયા

છે કુદરતી એ એકાંકી લાભશંકર ઠાકરના મરી જવાની મજા એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે કે આ જે પાઠ છે એ મરી જવાની મજા એમાંથી લેવાયો છે એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ અચાનક મૃત્યુ પામે છે ને સાંજે પાછો જીવતો થાય છે ત્યારે આસપાસના સગા સંબંધીઓને એના એક દિવસના સ્વર્ગ ગમનના અનુભવો કહે છે કે અહીંયા બાબુ જે છે અચાનક મૃત્યુ પામે છે અને પાછો ફરીને એના એ જ દિવસે સાંજે જીવતો થાય છે એટલે લોકો જે છે આસપાસના જે સગા સંબંધીઓ છે એને એક દિવસનો જે સ્વર્ગવાસ છે એ સ્વર્ગ ગમન છે એના અનુભવો કેવા છે એની વિશેની વાત કરે છે સવારે પેશાબ કરવા જતાં અચાનક જ એનાથી એક કીડી બચાવવાનું પુણ્ય થઈ જાય છે એથી બાબુ એક દિવસ સ્વર્ગમાં પસાર કરી હજી આયુષ્ય બાકી હોવાથી પૃથ્વી લોક પર પાછો આવે છે અને આવીને બધાને સ્વર્ગમાં રહેતા દેવલા અને ઇન્દ્ર રાજાની વાતો કરે છે કે એક દિવસ માટે એ સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી આવીને બધા લોકોને વાતો કરે છે સ્વર્ગના અનુભવો કહે છે એકાંકીમાં લેખકે કુદરતી રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે એ જ પુણ્ય કાર્ય છે એ સૂચવ્યું છે નાટકનો આ ધ્વનિ રીતે લેખક પ્રગટ કરે છે એની વાતચીત અહીંયા થઈ છે બાબુ નામનો જે વ્યક્તિ છે એ મૃત્યુ પામે છે અને ફરી જીવતો થાય છે પણ એ સ્વર્ગની અંદર એ શું જોઈને આવે છે કેવો અનુભવ કરીને આવે છે એની વાત અહીંયા લેખકે આ પાઠની અંદર કરી છે વિદ્યાર્થી મિત્રો જો હજી સુધી તમે વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આ ચેનલ પર તમને તમારા ધોરણને લગતા તમામ વિષયો અને બીજા અન્ય ધોરણને લગતા તમામ વિષયો મળી રહેશે કે જેને તમે તમારા મિત્ર અને ભાઈ બહેન સાથે શેર કરી શકો છો અહીંયા આ એકાંકીની અંદર પાત્ર આપેલા છે તો કે પાત્રની અંદર છે હરિલાલ ચંદુ કૃપાશંકર કાશી અને બાબુ કે અહીંયા પાંચ વ્યક્તિ વચ્ચેનું નાટ્યાંશ છે કે અહીંયા હરિલાલ ચંદુ કૃપાશંકર કાશી અને બાબુ આ પાંચ પાત્રો છે અહિયાં જે કંઈ પણ વસ્તુ કાઉસ અંદર આપેલી છે એ ક્રિયા છે ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતા ગોઠવતા હરિલાલ છળી મરે છે કે ઠાઠડી જે નાનામી તૈયાર કરેલી છે એની પાસે બાબુ એના શરીરને સબુરા બાબુડો તો જીવતો છે આ જુઓ એની આંખના પોપચા હાલે કે હરિલાલ શું કહે છે કે ઉભારો ઉભારો આ બાબુ જે છે એ જીવતો છે જુઓ એના આંખના જે પોપચા છે હલે છે હરિકાકા એના હોઠ પણ છે એ ફફડે છે જુઓ એલા બાબુ જીવે છે રોવાનું બંધ કરો કે તમે લોકો રોવાનું બંધ કરો આ બાબુ જે છે એ અત્યારે જીવે છે બહારથી સંભળાતો બૈરાનો રોકડનો અવાજ બંધ થાય છે કે બહાર સ્ત્રીઓ જે છે એ રડતી હોય છે જે રોકડ કરતી હોય છે એ અવાજ જે છે એ અચાનક બંધ થઈ જાય છે વિખરાયેલા વાળ અને સુજેલી આંખો વાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે બાબુના પિતાનું નામ છે કૃપાશંકર કે પોતે ત્યાં આવે છે કૃપાશંકર મારો બાબુ જીવે છે હે ભગવાન બાબુની નાડી જુએ છે આ એના શ્વાસ હાલે શું કરે છે કૃપાશંકર પૂછે છે કે મારો બાબુ હજી જીવે છે તો કે હરિલાલ કહે છે કે આ જુઓ એના હાથની નાડી તપાસો એ ચાલે છે ધબકારા હાલે છે એટલે બાજુમાં પડેલી પેલા નાળાછડીનો જે કકડો હોય એ એના નાક પાસે રાખે છે અને કહે છે કે જુઓ એનો શ્વાસ જે છે એ ચાલે છે શ્વાસથી નાડાછડીનો છેડો આઘો પાછો થાય છે કે શ્વાસના કારણે એ જે નાડાછડીનો જે દોરો છે જે છેડો છે એ થોડોક આઘો પાછો થાય છે હલનચલન થાય છે કૃપાશંકર એ બાબુના માથા પર હાથ મૂકીને કહે છે કે બાબુ બેટા આ બધું શું થઈ ગયું કે કૃપાશંકર જે છે એ પોતાના કૃપાશંકરના માથા પર હાથ ફેરવે છે અને પૂછે છે કે બેટા આ બધું શું થઈ ગયું એટલે ચંદુ કહે છે કે હવે રોવાનું બંધ કરો ફુવા બધા શાંતિ રાખો એનો જીવમાં જીવ આવી રહ્યો છે કકળાટ કરશો તો એ મુંજાઈ જશે ચંદુ શું કહે છે કે ફુવા રોવાનું બંધ કરો એના જીવમાં જીવ આવે છે તમે બધા અવાજ કરશો કકડાટ કરશો તો એ મૂંઝાઈ જશે ગભરાઈ જશે હરિલાલ હા મોટા ભે એટલે કે અહીંયા ભાઈ રોવાનું બંધ કરો અને ચંદુ જરા પંખો લાવતો હરિલાલ જે છે એ શું કહે છે કે હા મોટા ભાઈ રોવાનું બંધ કરો અને ચંદુને કહે છે કે તું પંખો લાવ ચંદુ ઊભો થઈ બારણા પાસે જઈ કાશી બાબુ ફઈ પાસેથી કાશીફઈ જે છે એમની પાસેથી પંખો માંગે છે અને કહે છે કે આપણો બાબુ તો હજી જીવે છે કાશી પ્રવેશે છે કાળા કપડા પહેર્યા છે કાશી જે છે એ ત્યાં પ્રવેશે છે એને પોતે કાળા કપડા પહેર્યા હોય છે કાશી શું કીધું ચંદુ બાબુ જીવે છે મારો દીકરો તો અહીંયા બાબુના પિતાનું નામ થાય કૃપાશંકર અને માતાનું નામ થાય કાશી મારો દીકરો મારો સાત ખોટનો બાબુડો ચંદુ હવે રાડુ નાખો માં ફઈ કઉ છું પંખો લાવો જટ જટ એટલે કે જલ્દી ફટાફટ કે ફટાફટ તમે પંખો આપો જરા હવા નાખીએ તો એના જીવને શાંતિ મળે કે એને થોડોક પવન નાખીએ તો એના જીવને શાંતિ મળે કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખના આંસુ લૂછે છે કાશી જે છે પોતે પોતાના છોકરાની બાજુમાં જઈને ને એને પવન નાખે છે પંખાથી અને પોતાના હરખના જે ખુશીના જે આંસુ છે એને લૂછે છે તો આપણે આવતા લેક્ચરની અંદર જોશું કે બાબુ જે છે એના જીવમાં જીવ આવે છે અને પછી એ શું વાત કરે છે જય હિન્દ જય ભારત